नमस्कार, आज बीजी फेब्रुआरी 2019 अने एजयू सफरना नवा लुकआउट में आपनु हार्दिक स्वागत छे। आजना करंट अफेर रिलेटेड समाचार आपणे जोईए तो ए महत्वना टॉपिकनी चर्चा करता पहला एक नानकड़ी चिनगारी। मित्रों, आपणने खबर छे कि छेल्ला 6 महीनानु करंट अफेर ए कोईपण स्पर्धात्मक परीक्षा माटे ध्यानमां राखी अने पूछातुं होय छे। तो छेल्ला 6 महीनानु करंट अफेर जो तमे अत्यारथी कलेक्शन करवा लागो तो समझी लो कि 25 मे आपणा वडाप्रधान शपथ ग्रहण करे अने त्यार पछी 6ठ्ठो अने 7મા મહિનામાં कदाच एक्जाम आवे तो एनो तमे 6 મહિનાનો સમયગાળો ગણો, એટલે કે જાન્યુઆરીથી જૂન સુધીનું કરંટ અફેર તમારે અપ ટુ ડેટ હોવું જોઈએ। અને તમને ખબર છે કે છેલ્લા દિવસોમાં કરંટ અફેર કરવા કરતા ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય, એ સિદ્ધાંતને જો તમે ધ્યાનમાં રાખો તો અત્યારથી તમારે ટીપે ટીપે આ સરોવર ભરવાનું કાર્ય ચાલુ રાખવું જોઈએ। તમે કહો છો કે કરંટ અફેરમાં તમે છેલ્લા દિવસોમાં કરંટ અફેર લેજો, પણ અમને ખબર છે કે છેલ્લા 6 મહિનાના કરંટ અફેરને જો છેલ્લે એક સાથે લેવામાં આવે તો એમાં ઘણો ગૂંચવાડો ઊભો થાય। માટે મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે તમે અત્યારથી સચેત બનો અને ધીરજ રાખો, કારણ કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે। તમે એક 4થા 5મા ધોરણમાં ભણતા હશો અથવા તો આપણે સૌએ સાંભળેલી એક વાર્તા છે કે સસલું અને કાચબો રેસ બંને વચ્ચે દોડની સ્પર્ધા થાય છે, પણ આગળ કોણ નીકળે છે? જે વચ્ચે કોઈ વિરામ નથી લેતો એવો કાચબો નોન સ્ટોપ ધીમી ગતિએ ચાલે છે, છતાં પણ એ રેસ જીતી જાય છે। તો આના ઉપરથી આપણે એક જ બોધપાઠ લેવા જેવો ખરો કે ધીમે ધીમે છતાં આપણે આપણી ગતિ ચાલુ રાખવી જોઈએ, તો જ આપણને સફળતા મળશે। તો આજે છે 2 ફેબ્રુઆરી 2019। હા, આ વિચાર કણિકામાં જો તમને મજા આવી હોય તો તમે કોમેન્ટ અચૂક લખજો, તો હું રોજ તમને એક વિચાર કણિકા આપીશ। આજે બીજી ફેબ્રુઆરી 2019 ખાસ યાદ રાખો, આજે દિન વિશેષમાં કોઈ વ્યક્તિ વિશેષ, એટલે કોઈ વ્યક્તિ વિશેષમાં કોઈ વ્યક્તિ આજે છે નહીં, પરંતુ આજના દિવસને એક ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેનું નામ છે આજના દિવસને વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે। આનું ગુજરાતી શું થાય તે તમને હું સમજાવું। વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, અને આજના દિવસને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તમને એમ થાય કે આવળી કેવો દિવસ, તો મારે તમને એક વાત કરવાની છે કે આજનો જે દિવસ છે એને સંલગ્ન આપણું ગુજરાત છે, કારણ કે ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે અને આ 1600 કિલોમીટરમાં આપણા 3 મહત્વના જિલ્લા એટલે કે કચ્છ, જામનગર અને જૂનાગઢ, આ 3 જિલ્લાના દરિયા કિનારે જે કાદવ કીચડવાળી જમીન આવેલી છે ત્યાં ચેરના વૃક્ષો થાય છે અને કેળ સુધી ઊંચું એક પ્રકારનું ઘાસ થાય છે, અને આનું મુખ્ય કાર્ય એ છે કે જે દરિયાની ખારાશવાળું પાણી છે તેને જમીન વિસ્તારમાં આગળ વધતું અટકાવે છે। તો આવા કાદવ કીચડવાળી ભૂમિનો જે દિવસ ઉજવવામાં આવે છે તે ગુજરાતમાં હોવાથી આપણા માટે આ અગત્યનું બની રહે છે। તો ખાસ યાદ રાખજો આજનો દિન વિશેષ અને એમાં વર્લ્ડ વેટલેન્ડ ડે। આગળ વધીએ આજના કરંટ અફેરમાં, તો ભારતના સંદર્ભમાં વાત જોઈએ તો આપણા કામ ચલાવ એટલે કે કાર્યકારી નાણામંત્રી એવા શ્રી પિયુષ ગોયલ દ્વારા 13મું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વચગાળાના બજેટના લેખાજોખા વિશે થોડીક વાત કરીએ
तो आ वचगाळानुं बजेट संसदमां पीयूष गोयले रजू कर्युं छे। देशना इतिहासमां प्रथमवार संरक्षण पाछळ 3 लाख करोड़थी वधुनी फाळवणी करवामां आवी छे। आपणा देशने संरक्षण क्षेत्रे सक्षम बनावा माटे सौथी वधु 3 लाख करोड़नी फाळवणी संरक्षण माटे करवामां आवी छे। अने सरकारी कर्मचारीओ माटे आनंदोनी वात छे के 5 लाख सुधीनी आवक कर मुक्त गणवामां आवी छे। खेडूतो माटे समाचार जोईए तो 2 हेक्टर जमीन धरावता खेडूतोने वार्षिक 6 रुपया मिनिम 6000 मिनिमम इनकमनी जाहेरात करवामां आवी छे। तो अहीं फरीथी एक वखत जोई लईए कारण के महत्वना करंट अफेर ने रिलेटेड न्यूज छे ते 3 छे। प्रथमवार संरक्षण पाछळ 3 लाख करोड़थी वधुनी फाळवणी, 5 लाख सुधीनी आवक करमुक्त અને 2 હેક્ટરની જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6000 મિનિમમ ઇન્કમની જાહેરાત કરી છે। અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અચૂક કરી લો। સમાચારમાં આગળ વધીએ તો પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત 12 કરોડ ખેડૂતોને લાભ મળવાનો છે। બિન સંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન યોજના, માસિક 3000ના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે જ ગાયો માટે રાષ્ટ્રીય પંચની રચના સાથે કામધેનુ યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડની ફાળવણી થઈ છે। તો આ વચગાળાના બજેટના સંદર્ભે જોઈએ તો મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગથી મત્સ્યપાલન વિભાગ શરૂ કરાશે। અહીં પણ કદાચ કરંટ અફેરમાં પ્રશ્ન બને કે આ બજેટમાં કયા વિભાગને અલગથી શરૂ કરવામાં આવશે, તો જવાબ આવશે મત્સ્યપાલન। અને આ જ સંદર્ભે હજુ આપણે બજેટની વાત આવે છે તો એના વિશે હું તમને એક વાત કરી દઉં કે ભારતીય બંધારણમાં ભારતના બંધારણમાં અનુચ્છેદ 112 અંતર્ગત દેશના નાણામંત્રી લોકસભામાં હંમેશા બજેટ રજૂ કરતા હોય છે, પણ ભારતીય બંધારણમાં ક્યાંય બજેટ શબ્દનો ઉલ્લેખ છે નહીં। તો બંધારણમાં એના માટે એક સ્પેશિયલ શબ્દ વપરાય છે, વાર્ષિક નાણાકીય વિવરણ, જે તમને ખ્યાલ હોવો જોઈએ। જો અમારી વાત ગમે તો લાઈક કરવાનું ન ચૂકતા। આગળ વધીએ આજના સમાચારમાં તો ભારત પર્વનું સમાપન નવી દિલ્હીમાં થયું છે। ભારત પર્વ શું છે? ભારત પર્વ 26મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી જુદા જુદા રાજ્યો દ્વારા દિલ્હી મુકામે યોજવામાં આવતું, જુદા જુદા સ્ટોલ હોય છે ત્યાં દરેક રાજ્ય પોતાનું પ્રદર્શન યોજે છે, તો આને કહેવાય છે ભારત પર્વ। તો ભારત પર્વ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસથી 31 જાન્યુઆરી સુધી જેની ઉજવણી કરવામાં આવે છે તેને ભારત પર્વ કહેવામાં આવે છે। આ પર્વમાં ભારતના મોટા ભાગના રાજ્યો નવી દિલ્હી ખાતે પોતાનું અલગ અલગ પ્રદર્શન બતાવે છે। આ વખતે 27 રાજ્યોએ પોતાના સ્ટોલ નાખ્યા હતા અને પોતાનું પ્રદર્શન ગોઠવ્યું હતું। એ અંતર્ગત ગુજરાતે પણ પોતાના પ્રવાસન ઉદ્યોગને વધારે ફાયદો થાય એ માટે પોતાનો પણ એક સ્ટોલ નાખ્યો હતો। અને તમે ચિત્ર દ્વારા જ ખ્યાલ પડી જશે કે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન માટે ગુજરાતે પણ પોતાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિકૃતિ મૂકી અને પોતાનો સ્ટોલ નાખ્યો હતો, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્ટોલ ભારત પર્વમાં ગુજરાત વતી રાખવામાં આવ્યો હતો, જે તમને ખ્યાલ હોવો જોઈએ। અમારા આ વિડીયોને તમે મિત્રો વચ્ચે શેર કરવાનું ન ચૂકતા। આગળ વધીએ આજના કરંટ અફેરમાં તો તાજેતરમાં નીતિન ગડકરીએ રગ રગ મે ગંગા નામના યાત્રા વૃત્તાંત કાર્યક્રમનો શુભારંભ કર્યો છે। અહીં ચિત્રમાં તમે જુઓ નીતિન ગડકરી દ્વારા રગ રગ મે ગંગા
નામનો એક યાત્રા વૃતાંત કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. તો આ નીતિન ગડકરી નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ તથા રાજમાર્ગ અને સડક પરિવહનના મંત્રી છે. ખૂબ જ અગત્યનો ટોપિક કે આપણા માનનીય નીતિન ગડકરી દ્વારા હાલમાં કયા કયા મંત્રી પદ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે. તો નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ તથા રાજમાર્ગ અને સડક પરિવહનના મંત્રી. આ કાર્યક્રમ રગ રગ મે ગંગા, આ કાર્યક્રમ ગંગાની સાફ સફાઈ માટે યોજવામાં આવ્યો છે. અને વિશેષ વાત તો એ છે કે આ કાર્યક્રમ દૂરદર્શન ચેનલ પર પણ શરૂ કરવામાં આવ્યો છે. આગળના સમાચાર જોઈએ તો તાજેતરમાં રાજીવ નયન ચૌબે યુપીએસસીના સદસ્ય બન્યા છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, રાજીવ નયન ચૌબે જે યુપીએસસીના નવા સદસ્ય બન્યા છે. અહીં યુપીએસસી એટલે કેન્દ્ર લેવલની સૌથી મોટી કેડરની ભરતીઓ માટે જે કામ કરે છે એવા યુપીએસસીની વાત છે. તેની તમે થોડીક બેઝિક માહિતી મેળવી લો. યુપીએસસીની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી અને યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે, જેનું વડુ મથક દિલ્હી મુકામે આવેલું છે. અને આ વિશે આપણને ખાસ મહત્વની વાતો જોઈએ તો રાજીવ નયન ચૌબે તમિલનાડુ કેડરના 1981ની બેન્ચના અધિકારી રહી ચૂકેલા છે. યુપીએસસીને સંઘ લોક સેવા આયોગ એવું ગુજરાતીમાં કહેવામાં આવે છે. યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અને યુપીએસસીની સ્થાપના મેં વાત કરી તે પ્રમાણે 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી. તેનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. યુપીએસસીના હાલના ચેરમેન કોણ છે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો અરવિંદ સક્સેના યુપીએસસીના હાલના ચેરમેન છે. અને આ ચેરમેન દ્વારા જ તે યુપીએસસીમાં દાખલ થનારા નવા સભ્યને શપથ લેવડાવતા હોય છે. તો યુપીએસસીના સભ્યને શપથ યુપીએસસીના ચેરમેન લેવડાવે છે. યુપીએસસીના સભ્યને શપથ યુપીએસસીના ચેરમેન લેવડાવે છે. યુપીએસસીમાં ચેરમેન ઉપરાંત બીજા 10 સભ્યો હોય છે. આ પણ ખાસ યાદ રાખજો કે યુપીએસસીમાં 1 ચેરમેન અને 10 સભ્યો, એટલે કે યુપીએસસીનું માળખું 1+10 થશે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આજના ખેલ જગત સમાચાર જોઈએ તો મિતાલી રાજ દ્વારા વિશ્વની સૌથી વધુ ક્રિકેટ રમવાનો રેકોર્ડ એક જે કોઈ મહિલાના નામે બન્યો છે તે છે ભારતના ગૌરવ સમાન મિતાલી રાજ. તો મિતાલી રાજ 200 વન ડે રમવા વાળી પહેલી મહિલા ક્રિકેટર બની ચૂક્યા છે. 36 વર્ષની મિતાલી રાજ 7 સદી અને 52 અડધી સદીઓ સાથે 6622 આંકડો પણ યાદ રહી જાય એવો છે, 6622 આટલા રન બનાવ્યા છે. તો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કયા મહિલા ક્રિકેટરે 201 દિવસીય ટુર્નામેન્ટ પૂર્ણ કરેલ છે, તો જવાબ બને છે મિતાલી રાજ. તો બીજા નંબરે સૌથી વધુ વન ડે રમવા વાળી મહિલા ક્રિકેટર કોણ છે? તો તેમાં જવાબ આવશે ઇંગ્લેન્ડની ચાર્લી એડવર્સ, કે જેઓએ 191 મેચ પૂર્ણ કરી અને બીજા ક્રમે છે. તો ત્રીજા ક્રમે પણ ભારતનું સ્થાન છે. ત્રીજા નંબર પર ભારતની ઝુલન ગોસ્વામી, કે જેમણે 174 મેચ પૂર્ણ કરી છે. એટલે અહીં તમે યાદ રાખજો, પ્રથમ નંબરે આવશે મિતાલી રાજ, બીજા નંબરે આવશે ઇંગ્લેન્ડની વ્યક્તિ છે, શું નામ આવ્યું હતું? ચાર્લી એડવર્સ. તો બીજા નંબરે આવશે ચાર્લી એડવર્સ અને ત્રીજા નંબરે ભારતના ઝુલન ગોસ્વામી. તો આ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે કોઈ નવો રેકોર્ડ સર્જાતો હોય અને રમત ગમત જગત જો તમારા સિલેબસમાં આવતું હોય તો આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા છે, જે આપને ધ્યાનમાં હોવું જોઈએ. જ્યારે પુરુષ વર્ગમાં સૌથી વધુ
વનડે મેચ રમવાનો વિશ્વ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને છે અને જેઓએ 463 મેચ રમી ચૂક્યા છે તો એક દિવસીય સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પુરુષ અને મહિલા બંનેમાં ભારત પ્રથમ નંબરે આવે છે ત્યાર પછી ફૂટબોલના સમાચાર જોઈએ તો એએફસી એશિયન કપમાં કતાર પહેલી વાર એશિયન ચેમ્પિયન બન્યો છે અહીં તમે જોઈ શકો છો કે આ ફૂટબોલની રમત છે એએફસી એશિયન કપ યુએઈમાં યોજાયો હતો 2019 અને એની અંદર કતાર દેશ છે તે ચેમ્પિયન બન્યો છે તો જોઈએ કતારે ફાઇનલમાં જાપાનને 3-1 થી હરાવ્યું હતું કતાર એશિયન ચેમ્પિયન ટાઇટલ જીતવા વાળો 9મો દેશ બની ચૂક્યો છે કતાર અને જાપાનની વચ્ચે આ 11મી મેચ હતી અને કતારના એલ્મોએજ અલીએ ટુર્નામેન્ટમાં 9 ગોલ કર્યા છે અને જેના પરિણામે તેઓ વિજય કૂચ કરી ચૂક્યા છે તો અહીં શબ્દ આવે છે એએફસી એનું પૂર્ણ નામ પણ તમને ખ્યાલ હોવો જોઈએ એશિયન ફૂટબોલ કન્ફેડરેશન આ ટુર્નામેન્ટ યુએઈમાં યોજાયેલ હતી અને તેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો અને અત્યારે કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે તો તે ખાસ યાદ રાખજો સુનિલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન છે તો મિત્રો આજનો અમારો આ કરંટ અફેરનો વિડિયો આપને કેવો લાગ્યો તેના અમૂલ્ય પ્રતિભાવ તમે અમને કોમેન્ટ બોક્સમાં અચૂક આપજો બસ એવી જ અપેક્ષા સાથે એજ્યુ સફર વતી આભાર